ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું તો સમર્પણ સતવારા. તમે સૌ ધોરણ 11 સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું રસાયણ વિજ્ઞાનની અંદર હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે આપણે કોસેલ લુઇસ અભિગમ એટલે કે કોસેલ અને લુઇસના સિદ્ધાંતો જોઈ ગયા, બરાબર. એમાં લુઇસ નામના વૈજ્ઞાનિકે જે પરમાણુની ગોઠવણી કરી હતી, હવે પરમાણુની ગોઠવણી એટલે કે પરમાણુના સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની આજુબાજુ જે ગોઠવણી દર્શાવી હતી, બરાબર, જેને લુઇસ સંજ્ઞા તરીકે ઓળખવામાં આવી હતી, એ આપણે લુઇસ સંજ્ઞા પણ જોઈ હતી. હવે લુઇસ સંજ્ઞા અને લુઇસના નિયમોને આધારે આપણે આગળના ટોપિકો જોવાના છીએ. એમાં પહેલો છે અષ્ટકનો નિયમ. ખરેખર ગઈકાલે આપણે જે ટોપિક જોઈ ગયા એની અંદર જ અષ્ટકના નિયમનો સમાવેશ થઈ જાય છે, છતાં પણ અહીંયા હું અષ્ટકનો નિયમ લખું છું અને ઘણીવાર આ પ્રશ્ન પૂછાય છે, બરાબર. હવે અષ્ટકનો નિયમ એવું કહે છે કે પરમાણુઓ સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તેમની સંયોજકતા કોષોનું અષ્ટક બનાવે છે અને અષ્ટકનો નિયમ કહે છે, બરાબર. એટલે અષ્ટક બનાવે છે ત્યાં સુધી અષ્ટકનો નિયમ છે, બરાબર. હવે આને થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ. જો કે તમને ખબર જ હશે, ગઈકાલે આપણે અષ્ટકની રચના આપણે બનાવી હતી. આપણે બે ક્લોરિનના પરમાણુઓ વચ્ચે, પાણીના અણુઓ, પાણીની અંદર રહેલા પરમાણુઓ વચ્ચે આપણે જોઈ હતી, બરાબર. તો શું કહે છે કે પરમાણુઓ સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, બરાબર. સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે તમને કાલ મેં સમજાવ્યું હતું. સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું કે બાહ્ય કોષમાં રહેલા ઇલેક્ટ્રોન, જેને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય, બરાબર. એ બે પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનો એકબીજા સાથે ભાગીદારી કરે અને 8 ઇલેક્ટ્રોનની જોડ બનાવે. બબ્બેના 4 હોય એવા 8 ઇલેક્ટ્રોનની જોડ બનાવે, જેને અષ્ટક રચના કહેવામાં આવે છે. એટલા માટે લખ્યું છે કે પરમાણુઓ સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તેમની સંયોજકતા કોષોનું અષ્ટક બનાવે છે. કારણ કે ઇલેક્ટ્રોન સંયોજકતા હોય તો કોષ પણ સંયોજકતા જ હોય ને, બાહ્ય કોષકો અથવા સંયોજકતા કોષકો, બરાબર. તો એમના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એક અષ્ટક બનાવે છે, એટલે 8 ઇલેક્ટ્રોનનું જોડકું બનાવે છે. એ ગઈકાલે મેં તમને રાઉન્ડ કરીને સમજાવ્યું હતું, 8 ઇલેક્ટ્રોન, બરાબર. એ જે અષ્ટક બનાવે છે આને અષ્ટકનો નિયમ કહેવાય છે. આ ઘણીવાર પ્રશ્ન પૂછાય છે, IMP છે, બરાબર. આના પછી જોઈએ બીજો ટોપિક છે સહસંયોજક બંધ એટલે શું, તેના પ્રકારો સમજાવો. આ પ્રશ્ન તમારે 11 માટે અને 12 માટે બંને માટે ઉપયોગી છે. આનો ઉપયોગ આગળના ચેપ્ટરો અને આગળના ધોરણની અંદર આપણે કરવાના છીએ, બરાબર. એટલે આ વસ્તુ ધ્યાનથી સમજજો. તો પહેલો પ્રશ્ન છે સહસંયોજક બંધ એટલે શું. હવે સહસંયોજક બંધ કોને કહેવાય, તો હું અહીંયાની પહેલાં વ્યાખ્યા લખું છું. સહસંયોજક બંધની વ્યાખ્યા કે પરમાણુઓ વચ્ચે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને સહસંયોજક બંધ કહે છે. ચલો વ્યાખ્યા સમજો વિદ્યાર્થી મિત્રો, શું કહે છે
परमाणुओं वच्चे संयोजकता इलेक्ट्रॉननी भागीदारी थी बराबर आ नियम अष्टकना नियमना जेवो छे। तमे थोड़ुंक जोजो बराबर आ व्याख्या अष्टकना नियमना जेवी छे के परमाणु वच्चे संयोजकता इलेक्ट्रॉननी भागीदारी थी जे बंध बने छे बराबर ए बंधने ज शुं कहेवाय संयोजकता बंध कहेवाय छे। एक्जाम्पल तरीके HCl जे छे हाइड्रोजन हाइड्रोक्लोरिक एसिड बराबर हाइड्रोक्लोरिक एसिड એટલે HCl માં હાઇડ્રોજનના સંયોજકતા કોષમાં એક જ ઇલેક્ટ્રોન છે પણ ક્લોરિન જે છે Cl ના સંયોજકતા કોષમાં કેટલા 7 ઇલેક્ટ્રોન છે એ આપણે ગઈકાલે જોઈ ગયા કેવી રીતે છે અને તમને આની અંદર ખાસ ઇલેક્ટ્રોન રચના જો આવડતી હશે તો તમને ખબર પડી જશે કે બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે અને અંદરની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય બરાબર। તો બહારની કક્ષામાં એટલે કે Cl માં બહારની કક્ષા ત્રીજા નંબરની છે અને ત્રીજા નંબરની અંદર તમે જોશો તો 7 ઇલેક્ટ્રોન છે બરાબર। તો આ 7માંથી એક Cl નો ઇલેક્ટ્રોન એક હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન સાથે બંધ બનાવે છે એક હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન સાથે બંધ બનાવે છે અને આ જે બંધ બને છે એ જ બંધને જ આપણે કયો બંધ કહીએ છીએ સહસંયોજક બંધ કહેવામાં આવે છે। સહસંયોજક એટલા માટે સ એટલે બંનેનો અને સંયોજક શબ્દ એટલા માટે વાપર્યો કારણ કે આપણે લીધેલા ઇલેક્ટ્રોન કયા ઇલેક્ટ્રોન હોય છે સંયોજકતા ઇલેક્ટ્રોન હોય છે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન હોય છે એટલા માટેનું નામ પડ્યું છે સહસંયોજક બંધ બરાબર। હવે ચલો વ્યાખ્યાની વાત થઈ ગઈ હવે પ્રશ્ન આગળ છે કે તેના પ્રકારો સમજાવો। તો પહેલાં તો મુખ્યત્વે એના ટોટલ 3 પ્રકારો છે એમાં પહેલો પ્રકાર છે એક સહસંયોજક બંધ બરાબર। એના પછી છે નંબર 2 દ્વિસહસંયોજક બંધ અને નંબર 3 છે ત્રિસહસંયોજક બંધ એમાં આપણે નંબર 1 જોઈએ પહેલો એક સહસંયોજક બંધ ચલો હવે તમને એક કૌંસમાં એક વસ્તુ સમજાવી દઉં કે એક સહસંયોજક બંધ હોય ને એમાં બંને પરમાણુ વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય અને એના વચ્ચે જે બંધ બને એને શું કહેવાય એક સહસંયોજક બંધ। દ્વિસહસંયોજક બંધની અંદર બંને પરમાણુના બે બે ઇલેક્ટ્રોન ભાગીદારીથી બને આ બાજુનો ઇલેક્ટ્રોન ડાબી બાજુનો અને જમણી બાજુના સોરી ડાબી અને જમણી બંને બાજુના પરમાણુઓ બબ્બે ઇલેક્ટ્રોનની ભાગીદારી બનાવે એટલે આવું દ્વિબંધ બને બરાબર। અને ત્રિબંધની અંદર બંને પરમાણુ 3-3 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનાવે એટલે એને કહેવાય ત્રિબંધ બરાબર। 3 બંધ હોય એવી રીતે બરાબર। હવે એક એક આપણે વસ્તુ ઉદાહરણથી દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ એક સહસંયોજક બંધમાં શું હોય બરાબર। તો વ્યાખ્યા એવી લખાય કે જે સહસંયોજક બંધ એક એક ઇલેક્ટ્રોનથી યુગ્મની રચના કરતો હોય તેને એક સહસંયોજક બંધ કહે છે। ચલો વ્યાખ્યા સમજો જે સહસંયોજક બંધ એક એક ઇલેક્ટ્રોનની યુગ્મની ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સોરી એક એક ઇલેક્ટ્રોનની અહીં લખવાની ઇલેક્ટ્રોનની ભાગીદારીથી યુગ્મની રચના કરતો હોય તો તમે ઉપર ઉદાહરણ જોઈ શકો છો HCLનું ઉદાહરણ જુઓ બીજું હું એક ઉદાહરણ આપું ગઈકાલે જે મેં આ ઉદાહરણ આપ્યું હતું HCLનું ઉદાહરણ તમને કદાચ અરે સોરી HCl ક્યાં Cl2નું ઉદાહરણ આપ્યું હતું Cl2 બરાબર। Cl2માં બંને પરમાણુ કોના હોય Clના હોય તો એમાં 7 ઇલેક્ટ્રોન આવી રીતે હોય 6 અને 1 7 અને અહીંયા પણ
छ ने एक सात इलेक्ट्रॉन अने बन्ने ना एक एक इलेक्ट्रॉन आ क्लोरिन नो आ पहला नंबर नो क्लोरिन आ बीजा नंबर नो क्लोरिन पहला ने बीजा बन्ने क्लोरिन ना एक एक इलेक्ट्रॉन आ पहलो इलेक्ट्रॉन अने बीजा नो एक पहलो इलेक्ट्रॉन बन्ने जोड़ाई अने शू बनावे युग्म युग्म एटले बे बे इलेक्ट्रॉन रचना थई ने अहींया पहला सिंगल इलेक्ट्रॉन हतो आ बीजा क्लोरिन में आ सिंगल इलेक्ट्रॉन हतो मतलब एक ज इलेक्ट्रॉन हतो पण ज्यारे बन्ने सिंगल सिंगल जोड़ाया एटले डबल इलेक्ट्रॉन थया बराबर એટલા માટે એક યુગ્મની રચના થઈ આ રચના કઈ થઈ એક યુગ્મની રચના થઈ એ યુગ્મની રચના શું કહેવાય એક સહસંયોજક બંધ કારણ કે એક એક ઇલેક્ટ્રોન વચ્ચે જો બબે ઇલેક્ટ્રોન વચ્ચે હોય તો દ્વિબંધ થશે બરાબર અને આપણે ગઈકાલે આવું પણ જોયું હતું બરાબર આ એક અષ્ટક બની હતું ને બે બે છ બે સાત અને સોરી બે બે ચાર બે છ અને બે આઠ એવી રીતે આ બાજુ બે બે ચાર બે છ બે આઠ બરાબર બીજું ઉદાહરણ લેવું હોય તો પણ લઈ શકાય સીસીએલ ફોર સીસીએલ ફોર આને કાર્બન ટેટ્રા ક્લોરાઇડ કહેવાય સી એટલે કાર્બન ચાર એટલે ટેટ્રા જેમાં આપણે બે હોય તો ડાય કહીએ ત્રણ હોય તો ટ્રાય કહીએ અને ચાર હોય તો ટેટ્રા કહેવાય બરાબર એટલે કાર્બન ટેટ્રા ક્લોરાઇડ એટલે એક કાર્બન સાથે કેટલા ક્લોરિન જોડાયેલા છે ચાર ક્લોરિન જોડાયેલા કેવી રીતે જોડાયેલા છે સમજો બરાબર ચલો હું ચારે બાજુ ક્લોરિન લખી દઉં છું બરાબર ચલો ક્લોરિનની આજુબાજુ ટોટલ સાત ઇલેક્ટ્રોન હોય છે દરેક ક્લોરિનમાં સાત ઇલેક્ટ્રોન દર્શાવી દઈએ બરાબર ચલો સાત ઇલેક્ટ્રોન ક્લોરિન દર્શાવી દા હવે કાર્બનના પણ દર્શાવવાના ને ચલો કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું છે વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી ટુ એટલે બાહ્યતમ કોષ એટલે બીજો આના બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે ટોટલ કાર્બનમાં ચાર ઇલેક્ટ્રોન છે તો કાર્બનના સંયોજકતા કોષમાં ચાર ઇલેક્ટ્રોન તો ખરા જ તો ચલો એની ચાર ઇલેક્ટ્રોન કેવી રીતે હોય તો આ એ એક આ એનો ઇલેક્ટ્રોન બે આ ઇલેક્ટ્રોન ત્રણ અને ઇલેક્ટ્રોન ચાર ચલો કાર્બનને ચાર દર્શાવી દીધા તમે જોઈ શકો છો બરાબર હવે એક કાર્બન ચારે ચાર ક્લોરિનના પરમાણુ સાથે જોડાયેલો કેવી રીતે જોડાયેલો છે તો ચલો હું ડાબી બાજુનું એક ક્લોરિન લઉં છું એનો એક સિંગલ ઇલેક્ટ્રોન કાર્બનના એક ઇલેક્ટ્રોન સાથે જોડાય ચલો ઉપરના ક્લોરિનનો એક સિંગલ ઇલેક્ટ્રોન કાર્બનના બીજા ઇલેક્ટ્રોન સાથે જોડાય ક્લોરિન જમણી બાજુના ક્લોરિનનો એક સિંગલ ઇલેક્ટ્રોન કાર્બનના એક ઇલેક્ટ્રોન સાથે જોડાય નીચેના ક્લોરિનનો કાર્બનના એક ઇલેક્ટ્રોન સાથે જોડાય ચલો હવે બધા યુગ્મ બની ગયા હાલ તો સિંગલ બંધ જ છે હો બરાબર હાલ દ્વિબંધ નથી દ્વિબંધ હજી આવશે પછી આવશે પણ હાલ એક જ બંધની વાત છે ચલો હવે અષ્ટક રચના કેવી રીતે બનાવવાની એ ધ્યાન રાખજો તો હું અષ્ટક રચના બનાવું છું આ ચલો એક ક્લોરિનની બનાવી દીધી મેં હવે બીજા ક્લોરિનની બનાવું ચલો બીજા ક્લોરિનની બનાવી હવે ત્રીજા ક્લોરિનની બનાવું મેં આ બંધ થોડો લાંબો દોર્યો એટલે બરાબર ચલો ચોથા ક્લોરિનની બનાવું ચલો ચાર ક્લોરિનના અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ તમે જુઓ દરેક રાઉન્ડમાં આઠ આઠ ઇલેક્ટ્રોન હશે બંધ સહિત બરાબર એટલે છ બંધ વગરના છે અબંધકારક કહેવાય અને બીજા બે બંધ સાથે જોડાયેલા ટોટલ આઠ બધામાં એવી રીતે છે ચારે ચાર ક્લોરિનમાં હવે તમને એક પ્રશ્ન થાય તો ભાઈ અષ્ટક રચના એટલે ક્લોરિનમાં જ બને તો ના કાર્બનની અંદર પણ બને કારણ કે આ જે ચાર બંધ છે એ ક્લોરિન માટે તો છે જ પણ એ ચારે ચાર બંધ કોની સાથે જોડાયેલા છે કાર્બન સાથે પણ જોડાયેલા છે એટલે કાર્બનની પણ એક રચના બનશે તો કાર્બનની રચના આવી રીતે બનશે તો કાર્બન જોડે વધારાનો કોઈ ઇલેક્ટ્રોન બચ્યો નથી પણ બંધ તો ખરો ને ચારે ચાર બંધ એની સાથે જોડાયેલા તો હવે તમે જુઓ આ બંધના બે ઇલેક્ટ્રોન આ બંધના બે ઇલેક્ટ્રોન આ બંધના બે ઇલેક્ટ્રોન આ બંધના બે ઇલેક્ટ્રોન થઈ ગયા આઠ એટલે કાર્બનના આઠ ચાર ક્લોરિનના આઠ આઠ આવી રીતે અષ્ટક રચના પૂર્ણ થાય છે તો મિત્રો આવા પ્રકારના જે સંયોજનો હોય કે બે પરમાણુ વચ્ચે એક જ સહસંયોજક બંધ બનતો હોય બરાબર હવે આપણે નંબર બે જોઈએ
द्विसहसंयोजक बन। चलो द्विसहसंयोजक बन कौन है कहें, तो जो परमाणुओं बे बे इलेक्ट्रॉन नी भागीदारी थी बे युग्मनी रचना करे तेने द्विसहसंयोजक बंद कहे छे। चलो व्याख्या आपणे तब तमे समझ्या हशो बराबर। ऊपरना जे उदाहरण हता ए क्या उदाहरण हता, तो एक सहसंयोजक बनना Cl2 अने CCl4 बराबर। तमे जोई शको के आ बे परमाणु वच्चे एक ज बंद, आ बे परमाणु वच्चे एक बंद, आ बे वच्चे एक, आ बे वच्चे एक, ने आ बे वच्चे एक। हवे जे बंद आवशे એમાં શું છે, બે પરમાણુ વચ્ચે બે બંધ હશે, કેમ, કારણ કે વ્યાખ્યામાં શું કીધું છે કે જો પરમાણુઓ બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી, આમાં એક એક ઇલેક્ટ્રોન હતો ઉપર એક એક સંયોજક બંધમાં એક એક ઇલેક્ટ્રોન હતો, આમાં બે બે ઇલેક્ટ્રોનથી બે યુગ્મની રચના કરશે, અને એવા સહસંયોજક બંધને શું કહીશું આપણે, દ્વિસહસંયોજક બંધ તરીકે એને ઓળખીશું। તો ચલો એનું ઉદાહરણ લઈએ, एक्जाम्पल तरीके कार्बन डाइऑक्साइड CO2। चलो हूँ अँ उदाहरण दौरू, एक कार्बन अँ ऑक्सिजन ऑक्सिजन ध्यान रखो हूँ अँ के द्विबंध दर्शाऊँ छू। चलो आप बदा जाए कि ऑक्सिजन संयोजकता कोष में कितना इलेक्ट्रॉन हो तो 6 हो बराबर, बाहर कोष में 6 हो, 2 4 बे 6 आ ऑक्सिजन ना ए रीते आए ऑक्सिजन ना केला होय 2 4 2 6 होय। अब कार्बन नी बात करिए तो कार्बन ना संयोजकता कोष में केला इलेक्ट्रॉन होय 4 इलेक्ट्रॉन, तो चलो कार्बन ना 4 पेला में कार्बन ना आपणे केवी रीते दर्शाया था, चारे बाजू एक एक दर्शाया था, आ वक्त क्या दर्शाया तो बन्ने बाजू बे बे दर्शाया, केम आवुं कर्युं, कारण के પહેલામાં તો ચારે બાજુ ક્લોરિન પરમાણુ હતો એટલે ચાર એક એક દર્શાયા, પણ અહીંયા બે બાજુ ઓક્સિજન છે તો આપણે આપણે જે બાજુ ઓક્સિજન જોડાયેલો એ બાજુ ઇલેક્ટ્રોન દર્શાવવો પડે ને બરાબર। ચલો આ બંધ અહીંયા બની ગયો, આ બંધ અહીંયા બની ગયો, તો તમે જોયું આ ઓક્સિજનના બે ઇલેક્ટ્રોન, આ કાર્બનના બે ઇલેક્ટ્રોન જોડાઈ ગયા અને એક યુગ્મની રચના કરી, એટલે બે ઇલેક્ટ્રોનનો બે જોડકો બન્યો એટલે બે યુગ્મ રચ્યા કે નહીં। એવી રીતે આ બાજુ આ એક યુગ્મ રચાયું, આ બીજું યુગ્મ રચાયું, એટલે આવી રીતે રચના બની ગઈ। આનો મતલબ એવો થયો કે કાર્બન ડાયોક્સાઇડની અંદર કાર્બન સાથે બંને ઓક્સિજન પરમાણુઓ દ્વિસહસંયોજક બંધથી જોડાયેલા હોય, કેવો બંધથી, દ્વિસહસંયોજક બંધથી જોડાયેલા હોય છે। ચલો હવે અષ્ટક પણ પૂર્ણ થવું જોઈએ, તો ચલો અષ્ટક પૂર્ણ આપણે કરી દઈએ। આમાં જુઓ બે ને બે 4 અને બે બંધ અને બીજા 4 બંધના, આ ઉપરના બંધના 2 ઇલેક્ટ્રોન અને નીચેના બંધના 2 ઇલેક્ટ્રોન, આ હતા ને અહીંયા 2 ઇલેક્ટ્રોન, એ ટોટલ 8 ઇલેક્ટ્રોન થયા। સેમ એવી રીતે ઓક્સિજનના જે અબંધકારક જે 4 છે અને બીજા 4 ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લીધો છે, એ તમારે એટલું યાદ રાખવાનું કે જે બંધ બન્યો હોય ને એ બંને માટે હોય, આજુબાજુ બંને માટે હોય, માનો કે આ બે બંધન તો આ ઓક્સિજન કાર્બન માટે હોય, આ બે બંધ છે તો આ ઓક્સિજનના કાર્બન માટે હોય, જે વચ્ચે હોય એ ફાઈ જાય, જે વચ્ચે હોય એ આબાદના બંધનો ભાગીદાર ખરો અને આબાદના બંધનો ભાગીદાર ખરો, એટલે કાર્બન માટે બંને બંધ આવી જાય। હવે તો કાર્બનની હું અષ્ટક રચના પૂર્ણ કરું છું, જોઈ લો બરાબર, તમે કાર્બનમાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, આ 2 ને 2 4 4 ને 2 6 ને 2 8 બરાબર, એટલે આનો મતલબ એવો થયો ને કે એક બંધની અંદર 2 ઇલેક્ટ્રોન હોય તો જ બંધ બને, તો જ 2 ઇલેક્ટ્રોન જોડાઈને બંધ બને બરાબર। હવે તમે 2 ઓક્સિજન માટે વિચારો કે કાર્બન માટે વિચારો, બધામાં અષ્ટક રચના બનશે। ચલો બીજું ઉદાહરણ લઉં, બીજું ઉદાહરણ ઇથિન, આમાં 10માં આવી ગયું, એટલે કાર્બનિક સંયોજનમાં ચેપ્ટર હતું ને એની અંદર ઇથિન,
એનું અણુસૂત્ર આવું થાય, સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ ટુ, આનું આણ્વી સૂત્ર આવું થાય. પણ આની રચના કેવી હોય તો તમને સમજાવું. ચલો, એક કાર્બન સાથે બે હાઇડ્રોજન જોડાયેલા હોય એટલે એક આવી રીતે હોય, અને આ બાજુ કાર્બન સાથે બે હાઇડ્રોજન જોડાયેલા હોય. ચલો, હવે હાઇડ્રોજન જોડે તો એક જ ઇલેક્ટ્રોન હોય, એ તો આપણે બધામાં દર્શાવી દઈએ. કાર્બન જોડે કેટલા ઇલેક્ટ્રોન હશે? કાર્બન જોડે ચાર ઇલેક્ટ્રોન આપણે અહીંયા આગળ જોયું, તો બે અહીંયા હોય અને બાકીના બે આવી રીતે હાઇડ્રોજન માટે જોડાવા માટે રાખ્યા હોય. આ કાર્બનમાં પણ એવું, બે આગળ હોય અને બાકીના બે બે હાઇડ્રોજન માટે જોડાવા રાખ્યા હોય. ચાર થઈ ગયા. આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન એક હાઇડ્રોજન જોડે જોડાય, આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન જોડે જોડાય, અહીંયા પણ એક હાઇડ્રોજન જોડે જોડાય, એક પણ અહીંયા પણ એક હાઇડ્રોજન જોડે જોડાય. પણ આ બે કાર્બન કાર્બન વચ્ચે પાસે બે બંધ છે, તો એ પણ જોડાશે, એક અહીંયા જોડાય, એક અહીંયા જોડાય. બરાબર, એટલે કાર્બન કાર્બન વચ્ચે અહીંયા કેટલા બંધ હોય? દ્વિબંધ હોય. બરાબર, અહીંયા હાઇડ્રોજનનું અષ્ટક પૂર્ણ ના થાય, કારણ કે હાઇડ્રોજન જોડે એક જ ઇલેક્ટ્રોન છે. પણ કાર્બનનું 100% થાય. પણ કાર્બનનું કેવું જ થાય, તો હું કાર્બનનું દોરું છું, બંને કાર્બનનું થશે. ચલો, એક કાર્બનનું થઈ ગયું, જોઈ લો તમે. અહીંયા એક એક બંધ એટલે બે ઇલેક્ટ્રોન, આ એક બંધ એટલે બે ઇલેક્ટ્રોન, ચાર અહીંયા, બે છ અહીંયા, બે આઠ થઈ ગયા. આ કાર્બન માટે, આ કાર્બન માટે આવી રીતે થશે. તો આ કાર્બન માટે તમે ગણી જુઓ, એક બે ત્રણ ચાર બંધ, એટલે એક બંધમાં બે ઇલેક્ટ્રોન હોય, એટલે ચાર દ્વિબંધ ઇલેક્ટ્રોન થઈ ગયા. બરાબર, તો આ પ્રકારની રચના હોય જેમાં બે પરમાણુ વચ્ચે કેવા બંધ હોય? દ્વિબંધ હોય. હવે વિદ્યાર્થી મિત્રો, નંબર ત્રણ છેલ્લો, ત્રિસહસંયોજક બંધ. ત્રિસહસંયોજક બંધ, ચલો વ્યાખ્યા પ્રમાણે, જો પરમાણુઓ વચ્ચે સંયોજકતા ઇલેક્ટ્રોન ત્રણ ત્રણ, જો પરમાણુ વચ્ચે સંયોજકતા ઇલેક્ટ્રોન ત્રણ ત્રણની ભાગીદારીથી ત્રણ યુગ્મની રચના થાય છે, જેને ત્રિસહસંયોજક બંધ કહે છે. બરાબર, જો પરમાણુ વચ્ચે સંયોજકતા ઇલેક્ટ્રોન ત્રણ ત્રણની ભાગીદારીથી, દ્વિબંધમાં બે બંધ હતા, બે બે ઇલેક્ટ્રોનની, એક એકમાં એક એક બંધની, ત્રણમાં ત્રણ ત્રણ બંધની ભાગીદારીથી ત્રણ યુગ્મ બન્યા. આગળ આપણે બબે યુગમાં બન્યા, આ બે જો, આ બે, અને હવે કેટલા યુગમાં બનશે? ત્રણ યુગમાં બનશે. તો ચલો, એના આપણે ઉદાહરણ જોઈએ. એક્ઝામ્પલ તરીકે N2 ડાયનાઇટ્રોજન કહેવાય. હવે આની અંદર કેવી રીતે બનશે ધ્યાન આપજો. ચલો, અહીંયા હું નાઇટ્રોજન દોરું છું, અહીંયા નાઇટ્રોજન દોરું. બરાબર, હવે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું છે? 1H2, 2H2, 2P4 સોરી 2P3, બે ને બે ચાર, ચાર ને ત્રણ, સાત ઇલેક્ટ્રોન ને નાઇટ્રોજનમાં. બરાબર, સાતમાં પહેલી કક્ષામાં બે સંપૂર્ણ ભરી ગયા, તો બારની કક્ષા કઈ હતી? બીજી. તો બીજામાં કેટલા ઇલેક્ટ્રોન? બે ને ત્રણ પાંચ, એટલે સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે? આની અંદર પાંચ ઇલેક્ટ્રોન છે. હવે થાય છે કેવું કે એક બે, બરાબર, ત્રણ ચાર ને પાંચ, ત્રણ ચાર ને પાંચ, એક બે, આવી રીતે પાંચ પાંચ ઇલેક્ટ્રોન હોય દરેક નાઇટ્રોજનના. બરાબર, અને અહીંયા જોડાઈ જાય, એક બંધ બને, બે બંધ બને, આ ત્રણ બંધ બને. બરાબર, ચલો હવે ની અષ્ટક રચના પૂર્ણ કરીએ. તો તમે જોઈ લો, એક બંધમાં બે એટલે ત્રણ બંધમાં છ થયા, અને બે આઠ, એવી રીતે આ નાઇટ્રોજન માટે. બરાબર, એક બંધના બે, તો ત્રણના છ અને બે આઠ. હવે તમને એક પ્રશ્ન થાય કે શું નાઇટ્રોજનમાં બબે બે ઇલેક્ટ્રોન ભાગીદાર ના થઈ શકે? હવે તમને બતાવું, તમને પ્રશ્ન થવો જોઈએ ખરેખર. ચલો, આ જ પરમાણુ છે, આ જ અણુ છે, N2 જ. બરાબર, માનો કે હું બે બંધ જ દોરું છું. ચલો,
एक बेन तैन एक बेन तन। चलो अहीं मैं जो नाइट्रोजन ने पांच इलेक्ट्रॉन पहला दर्शाया एक बे तीन चार ने पांच आ नाइट्रोजन ने पांच एक बे तीन चार पांच चलो पांच पर दर्शाया और मैं बे बंधन दोरिया और हूँ अष्टक रचना पूर्ण करूँ अष्टक रचना जो पूर्ण करूँ तो पूर्ण थशे तमे जोई लो आ बे बे ने एक तीन चार पांच छ सात ज इलेक्ट्रॉन थे तो अँ अष्टक रचना पूर्ण थती नहीं आनंदर पर तमे जोई लो बे ने बे चार पांच छ सात तो सात इलेक्ट्रॉन थे एटले आनंदर पर अष्टक रचना पूर्ण थती नहीं पण जो हूँ त्रण त्रण बंध दोरी दऊँ तो अष्टक रचना पूर्ण थाय छे तमे अहींया जोई शको छो बराबर। तो आवी रीते तमारे बंध दर्शावती वक्त ए पण ध्यान राखवानुं छे के आवी अष्टक रचना बनवी जरूरी छे 100% बराबर। अष्टक रचना बने साथे साथे त्रिबंध पण बने और तमे मानो के नाइट्रोजन नाइट्रोजन वच्चे चलो पहला आपणे पांच इलेक्ट्रॉन दर्शाई दईए एक बे तीन चार पांच आवा चलो एक 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 बंध दोरीए चलो एक बंध दोरो शुं थाय अष्टकना पूर्ण थाय जोजो बे ने बे चार पांच छ नहीं थाय आ बाजू एक बे तीन चार पांच छ नहीं थाय एटले आमां पण थयुं नहीं तो थाय समो अष्टकना त्रिबंधमो एटला माटे ज नाइट्रोजन नाइट्रोजन वच्चे केटला बंध होय त्रिबंध होय। बीजुं पण उदाहरण छे તમે દસમામાં ભણી ગયા ઇથાઇન ઇથાઇન એટલે CH ત્રિપલ બોન્ડ CH ચલો એક કાર્બન સાથે એક હાઇડ્રોજન જોડાયેલો છે બરાબર આવી રીતે એટલે એમાં બે કાર્બન અને બે હાઇડ્રોજન છે ને ચલો હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અહીંયા હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન હવે કાર્બન જોડેલો કેટલા ઇલેક્ટ્રોન હોય ચાર ઇલેક્ટ્રોન હોય એમાં ત્રણ આગળ અને એક ઇલેક્ટ્રોન પાછળ હાઇડ્રોજન જોડે જોડાય એવી રીતે ત્રણ અહીંયા આગળ હોય અને એક અહીં પાછળ હાઇડ્રોજન સાથે જોડાય તો બાકીને ત્રણ ત્રણ વધ્યા તો એને ચાલો જોડી દઈએ। હવે જોવાનું અષ્ટક રચના પૂર્ણ થાય છે ચલો આ કાર્બનની વાત કરીએ જોઈ લો એક બે ત્રણ ચાર બંધ એટલે ચાર દુ આઠ ઇલેક્ટ્રોન થઈ ગયા આ કાર્બન માટે વાત કરીએ એક બે ત્રણ ચાર ઇલેક્ટ્રોન ચાર બંધ એટલે ચાર દુ આઠ ઇલેક્ટ્રોન થઈ ગયા તો આવી રીતે ઇથાઇનની અંદર પણ કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ હોય ત્રિબંધ હોય આ ઇથિન હતું ઇથિનમાં કેટલા બંધ હોય બે બંધ એટલે કે દ્વિબંધ હોય અને ઇથાઇન આમાં ત્રિબંધ હોય આ વસ્તુ 12માં આવવાની જ છે ઇથિન ઇથાઇન આ ચેપ્ટરની અંદર પણ આવશે જ હાલ જે ચોથું ચાલે છે આની અંદર સંકરણ થયું કયું હોય બંધારણ કયું હોય ચલો આની જ વાત કરીએ હવે માનો ત્રિબંધની જગ્યાએ બે બંધ મૂકીએ તો અષ્ટક રચના પૂર્ણ થાય કે નહીં થતી આપણે જોઈએ ચલો એક અહીંયા એક બરાબર ચલો બે જ બંધ દોરીએ આપણે પછી કાર્બનનો એક બંધ વધ્યો ને બરાબર ચલો અષ્ટક રચના પૂર્ણ થાય જોઈ લો એક બે ત્રણ ચાર પાંચ છ સાત જ થાય નહીં થતું ચલો આ બાજુ જોઈ લો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ત્રણ બંધ એટલે છ અને ઉપર એક સાત જ થાય આ કાર્બનમાં પણ ત્રણ બંધ અને ઉપર એક સાત જ થાય એટલે અહીંયા અષ્ટકરચના પૂર્ણ થતી નથી અહીંયા અષ્ટકરચના પૂર્ણ થાય છે એટલા માટે આ સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રણ બંધ છે કેટલા બંધ છે ત્રણ બંધ છે તો વિદ્યાર્થી મિત્રો એક બંધ દ્વિબંધ અને ત્રિબંધ જોયા આપણે તો તમને આની અંદર કોઈ પણ જગ્યાએ ખબર ન પડી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો અને હું ફોટો પાડીને મોકલી દઉં ગ્રુપની અંદર તમે લખી દેજો કેવી રીતે લખવાનું અષ્ટકનો નિયમ સહસંયોજક બંધનો ટૂંકમાં આ બે બે આખું એવું ને એવું લખવાનું તમારે કોઈ વસ્તુ કાપવાની નથી હું બંને પેજના ફોટા મોકલું છું આગળનો અષ્ટકનો નિયમ સહસંયોજક બંધની વ્યાખ્યા એના પ્રકારો બરાબર એના ઉદાહરણ મેં દર્શાવેલા છે બધી જ વસ્તુ લખવાની કોઈ વસ્તુ તમારે છોડવાની નથી હા છોડવાનું શું તો મેં અહીંયા જે આ ત્રિબંધમાં જે ચોકડીઓ મારી છે ને જો હું તમને કહી દઉં કેટલું છોડવાનું એ આ આટલો ભાગ નહીં લખવાનો એ આ ભાગ નહીં લખવાનો આ ભાગ નહીં લખવાનો અને એક આ ભાગ નહીં લખવાનો
આ ત્રણ રાઉન્ડ કર્યા ને એ ભાગ નહીં લખવાનું, કારણ કે મેં ખોટું દર્શાવેલું, અને દર્શાવ્યું એટલા માટે તમને ખબર પડે. તો તમને એમ થાય કે ત્રી બને એટલે સાહેબે ડાયરેક્ટ ત્રણ બંધ મૂકી દીધા, પણ ડાયરેક્ટ નથી મૂક્યા, અષ્ટક રચના પણ પૂર્ણ થવી જરૂરી છે એટલા માટે. બરાબર, આ ત્રણ વસ્તુ લખવાની નહીં. એક ત્રિબંધના બે ઉદાહરણ થયા આઈ એન ટુ ઇથાઇન, દ્વિબંધના બે ઉદાહરણ થયા સીઓ ટુ નિથિન, અને એક એક બંધના બે ઉદાહરણ થયા સીએલ ટુ અને સીસીએલ ફોર, કાર્બન ટેટ્રાક્લોરાઇડ. બરાબર, તો આમાં કોઈ જગ્યાએ ખબર ન પડી તો તમે મને કોમેન્ટ કરો તો હું તમને 100% જવાબ આપીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો.